गांधीनगर जिल्लाना देगाम मामलतदार कचेरी खाते देगाम तालुकाना विधवा बहनों सरकारे विधवानी सहाय योजनानी नवी अमलमां मुकता केटलीक बहनों पोताना काम माटे आ मामलतदार कचेरी आवता होय छे। ત્યારે તેમના પાસેથી કામ કરવાના બહાને કેટલાક દલાલો દ્વારા પૈસા પડાવવાની કામગીરી વધી જવા પામી છે। તેમાં દેગામ તાલુકાના અમરાભાઈના મુવાડાના રહીશ વિધવાબેન નામે મણિબા બાદરસિંહ ચૌહાણ પોતાના કામ માટે આ કચેરી આવતા એક ઉદેશી ઉર્ફે વકીલ નામના વ્યક્તિએ આ વિધવાબેન પાસેથી 150 રૂપિયા લીધા અને કામ નહીં કરી આપતા આજે આ કચેરી આગળ કેટલીક વિધવાબેનો અને ભાઈઓ ભેગા મળીને આ ઇસમને પકડી પાડીને તેને મેથીપા કાપીને તેની પાસેથી 100 રૂપિયા પાછા મેળવ્યા ને લોકો આ સ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડતા આ ઇસમ કચેરી છોડીને ભાગી જવા પામ્યો હતો। આ મામલતદાર કચેરી ખાતે આ બાબતે કેટલાક લોકોએ આવા વિધવાના પૈસા ઉગડાવતા ઇસમો સામે કડક કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ કરી છે। તો આ કચેરીના સ્થાનિક અધિકારીએ આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કરી તેવા કેટલાક લોકોએ ભારે ઉગ્ર વિરોધ સાથે રજૂઆત કરી હતી। આજે બનેલા બનાવમાં મામલતદાર કચેરી આગળ આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જવા પામ્યા હતા અને બે દિવસ પહેલા જ મામલતદાર કચેરીના પટંગણમાં દલાલીના પૈસા ઉગડાવીને દારૂ પીધેલી હાલતમાં દરવાજાના મુખ્ય ગેટ આગળ રાજાશાહીમાં નજરે પડી રહ્યું છે। અગરસિંહ ચૌહાણ, ZS TV, દેગામ। શું કામ માટે આવ્યા તમે? આ વિધવાનું ફોર્મ ભરાય છે। અચ્છા, એટલે ફોર્મ ભરાય તો મહી 160 રૂપિયા આ પહેલા લઈ જવાના। કોણ લઈ ગયું? ભાઈ શું નામ છે? શું નામ છે ભાઈ? પહેલા વકીલ પાછા દીધા પણ 160 રૂપિયા લઈ જવાનું।